ભરૂચ પોલીસ તંત્રના નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓની વિદાય સમારંભ યોજાયો હતો. તે સાથે તાજેતરમાં ભારે વરસાદના પગલે ફસાયેલ એસટી બસના મુસાફરોને બચાવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અને હેડ પોલીસ કોન્સ્ટેબલ જેવા 29 કર્મચારીઓ નિવૃત્ત થયા છે. હવે મર્યાદાના પગલે નિવૃત્ત થનારા કર્મચારીઓનો વિદાય સમારંભ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાયો હતો. આ સાથે તાજેતરમાં ભારે વરસાદના પગલે રાજપારડી નજીક એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી તેવા સમયે પીએસઆઈ સરવૈયા અને તેમના સ્ટાફે જીવના જોખમે મુસાફરોને બચાવી લીધા હતા. તેમનું સન્માન સમારંભ પણ આ પ્રસંગે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહે જણાવ્યું કે ભરૂચ જિલ્લા પોલીસ વતી એ લોકોને એમની આવનાર જે જીવન છે એ ખૂબ સુખ શાંતિથી પસાર થાય એની શુભકામનાઓ આપું છું. એ લોકોએ પોલીસ ખાતામાં જે લાંબા સમય સુધી ફરજ બજાવી છે અને જે સારી કામગીરી કરી છે એને હું બિરદાવું છું. આ કામગીરી ખૂબ ઉમદા પ્રકારની કામગીરી કરવાથી ભરૂચ જિલ્લા પોલીસના નામ પણ એ લોકો દ્વારા રોશન કરવામાં આવ્યા છે, એના માટે પણ હું એ લોકોને દિલથી ધન્યવાદ આપું છું. નજીકના ભૂતકાળમાં એક બસ જે છે એ પાણીમાં ફસાઈ ગઈ હતી અને એમાં પોતાની જાનની ચિંતા કર્યા વગર અને જોખમમાં મૂકીને અમારા રાજપારડીના પીએસઆઈ પીસી સરવૈયા, એમની ટીમના બીજા 6 જેટલા સદસ્યો, એક એસટી બસના ડ્રાઈવર અને એક અમારા પોલીસ મિત્ર, એ બધાએ મળીને જે 17 જેટલા પેસેન્જર એ બસમાં ફસાઈ ગયા હતા એ લોકોને ખૂબ બહાદુરીથી અને બહુ ટૂંક સમયમાં, એ પહેલાં કે કોઈ મોટા નુકસાન થાય એ પહેલાં જ એ લોકોની એને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એ લોકોને પણ અમારા દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યા છે. એક દાખલારૂપ કામગીરી એ લોકો દ્વારા જે કરી છે એ અમારી આશા છે કે ભવિષ્યમાં પણ ભરૂચ જિલ્લા પોલીસ જ્યારે પણ પબ્લિકને આવી એવા સંકટ આવે એમાંથી બહાર કાઢીને અને એને મદદરૂપ બને એવી અમારી અપેક્ષા પણ છે અને ફરીથી એ લોકોને હું અભિનંદન આપું છું. ત્યાં થાંભલે જેમ તેમ કરીને એકબીજાના હાથ પકડીને એટલે બેમ્બુથી એકબીજાને સહારો આપીને પહોંચ્યા અને પછી ત્યાં થાંભલે જઈને મેં પોઝિશન લીધી. પછી અમારા શ્રવણ જે ખૂબ જ સારું સ્વિમિંગ જાણે છે કોન્સ્ટેબલ, તો એ લોકો એ છે, પછી આ સરવાઈવર છે, પછી સતીશ સુરાભાઈ છે, પછી દિનેશ છે, આ લોકો ધીમે ધીમે આગળના ખેતરોમાં સ્વિમિંગ કરીને બસ સુધી પહોંચ્યા. હવે મારે ટુ વે કોમ્યુનિકેશન કરવાનું હતું કેમ કે તંત્ર સાથે મારું કોમ્યુનિકેશન બરાબર ચાલતું હતું પણ બસની સાથે કોમ્યુનિકેશન કંઈ નહોતું, એટલે મેં ફિરોજ કોન્સ્ટેબલને કીધું હતું, ત્યાંથી મને ફોન પર વાત કરાવી પેસેન્જર જોડે, પેસેન્જર જોડે પણ અમારું કોમ્યુનિકેશન પ્રસ્થાપિત થઈ ગયું. હવે અને એ દરમિયાન જ્યારે આ કોન્સ્ટેબલ પહોંચ્યા ત્યાં બસના છાપરાઓ અને બસ ઉપર પહોંચ્યા ત્યારે એમને જોયું કે બસથી દૂર થોડા 15-20 મીટર દૂર એક જાળીમાં એક મેડા માણસ વૃદ્ધ છે ફસાયેલા હતા અને એ ત્યાં પકડીને બસ બેસી રહેલા હતા. તો પછી આ લોકોએ એમની શું બુદ્ધિથી એ લોકોએ જે મહિલા પ્રવાસીઓ હતા એમના દુપટ્ટા અને જે એમના જે શર્ટ ને દુપટ્ટા એનાથી એક લાંબો રસ્તો બનાવી અને કોન્સ્ટેબલ સમાન ત્યાં સુધી